વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું ગુજરાત ગવર્મેન્ટની યોજનાઓ વિશે. તો પહેલી યોજના છે ઉમંગ મોબાઈલ એપ. તો એનો હેતુ શું છે? તો સરકારી યોજનાનો લાભ નાગરિકોને મોબાઈલ મારફતે મળી રહે તેવા ઉમદા હેતુથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આની લોન્ચ ડેટ ક્યારે છે, મીન્સ કે કઈ તારીખે આનું ઉદ્ઘાટન થયું હતું? તો 23 નવેમ્બર 2017 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ એપની શરૂઆત કરવામાં આવી હતી. ફાયદા શું છે આ એપના? તો આ એપ મારફતે 4 રાજ્યોના 33 ખાતાઓની 162 સેવા ઉપલબ્ધ થશે. આ એપ ભારતની 13 ભાષાઓમાં પ્રાપ્ય છે. આ એપના બીજા બેનિફિટ છે કે તમે ઓનલાઈન ટેક્સ પેમેન્ટ કરી શકો, ગેસ સિલિન્ડર બુકિંગ કરી શકો, પાસપોર્ટ સેવાના ફાયદા ઉઠાવી શકો અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના તમે તમારું રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકો છો. ફ્રેન્ડ આની બીજી યોજના છે ભીમ યુપીઆઈ યોજના, બરાબર? આના વિશે તમે જાણતા હશો તો દેખી લે શું છે. અને આ મોસ્ટ ટાઈમ યોજના છે, આમાં એકાદ ક્વેશ્ચન હશે. તો હેતુ શું? તો નાણાંની ટ્રાન્સફર સરળ બનાવવા માટે પેટીએમએ ભીમ યુપીઆઈ રજૂ કરી. ભીમ યુપીઆઈનું ફૂલફોર્મ દેખી લે. પહેલાં તો ભીમનું ફૂલફોર્મ શું છે? તો ભીમનું ફૂલફોર્મ છે ભારત ઇન્ટરફેસ ફોર મની. આ પૂછાયો છે મોસ્ટ ઓફ એક્ઝામમાં કે ભીમનું ફૂલફોર્મ શું છે, એના 4 ઓપ્શન આપી દીધા છે. તો ફ્રેન્ડ આનું ફૂલફોર્મ ધ્યાનથી દેખી લેજો, ભારત ઇન્ટરફેસ ફોર મની. અને યુપીઆઈનું ફૂલફોર્મ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, બરાબર છે ફ્રેન્ડ? સ્ટાર્ટિંગ ડેટ 7 નવેમ્બર 2017. અને આ કોના બર્થડેના દિવસે લોન્ચ કરવામાં આવી? તો બાબા સાહેબ ભીમ આંબેડકરના નામ પર ભીમ યુપીઆઈ યોજના લોન્ચ કરવામાં આવી છે. ફાયદા શું? તો આ પેટીએમ ભીમ યુપીઆઈ આઈડી મારફતે વપરાશકાર પોતાનું કોઈપણ બચત ખાતું લિંક કરી શકે છે. 1 દિવસમાં ₹1,00,000 મોકલી શકાય છે. નાણાં સ્વીકારવા માટે કોઈ મર્યાદા નથી. નાણાં સ્વીકારવા માટે તેમણે પોતાની બેંકની વિગત અને આઈએફએસસી કોડ આપવાની બી જરૂર નથી. ફ્રેન્ડ ત્રીજી યોજના છે એસસી એસટી ઓબીસી ડીએનટી શિષ્યવૃત્તિ યોજના. તો ફ્રેન્ડ આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને અન્ય પછાત જાતિ, વિચરતી જાતિ, આદિવાસી સમૂહ વગેરેના વિદ્યાર્થીઓની 14 શિષ્યવૃત્તિ યોજનાને ડિજિટલ પેમેન્ટ હેઠળ આવરી લેવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી. તો ફ્રેન્ડ આ યોજનાનો મુખ્ય હેતુ શું? તો ડાયરેક્ટ તમારો પેમેન્ટ ડાયરેક્ટ બેંકમાં મળશે. એટલે કે જે બી શિષ્યવૃત્તિ માટે એપ્લાય કરે એને કેશ રોકડ નહીં મળે, એના પૈસા ડાયરેક્ટ એના એકાઉન્ટમાં જતા રહેશે, જેથી એના પૈસા વચ્ચેથી જવાનો ડર બી નહીં. આ યોજનાનો એક બેનિફિટ છે. અને આનો ફાયદો કોને, કેટલા લોકોને મળશે? તો દેશના 3.54 કરોડ વિદ્યાર્થીઓનો લાભ થશે અને શિષ્યવૃત્તિની રકમ સીધી બેંકમાં જશે. હવે ફ્રેન્ડ છે નવી યોજના અટલ સ્નેહ યોજના. તો રાજ્ય સરકાર બાળકોમાં જન્મજાત રોગોનું પરીક્ષણ જન્મ સમયે જ કરીને તેની સારવારની વ્યવસ્થા કરશે, બરાબર ફ્રેન્ડ? આ યોજનાનો હેતુ શું? કે રાજ્ય સરકાર બાળકોમાં જન્મજાત રોગોનું પરીક્ષણ જન્મ સમયે જ કરીને તેની સારવારની વ્યવસ્થા કરશે. આરંભ કઈ તારીખે થયો? 25 ડિસેમ્બર 2016. અને આ આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે આની આ યોજનાની આરંભ શરૂઆત કરવામાં આવી હતી. ફાયદા શું? તો બાળક મોટું થયા બાદ જન્મજાત રોગોનું નિયંત્રણ કરવું મુશ્કેલ બનતું, તેથી જન્મ સમયે જ પરીક્ષણ કરી સારવાર અપાશે, બરાબર છે? આનો બેનિફિટ છે. હવે ફ્રેન્ડ છે મિશન ઇન્દ્રધનુષ, બરાબર છે? મિશન ઇન્દ્રધનુષ હેતુ શું? તો 7 પ્રકારની રસી આપી તમામ બાળકોને રસીકરણ કરવાનું અભિયાન. આરંભ તારીખ તો 25 ડિસેમ્બર 2014. આવી આપણા આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના બર્થડેના દિવસે લોન્ચ કરવામાં આવી હતી. લક્ષ્યાંક શું? તો 2020 સુધીમાં તમામ બાળકોને 7 રોગ સામે રસીકરણ કરી તમામ રોગોની નાબૂદી. ફાયદા? તો આ યોજના અંતર્ગત 2 વર્ષથી નીચેના વયના તમામ બાળકોને 7 પ્રકારની રસી આપવામાં આવશે. 7 પ્રકારની રસી 7 પ્રકારના રોગો જેવા કે કાલી ખાંસી, હિપેટાઇટિસ બી, ડિથેરિયા, ટીબી, ટિટનેસ, પોલિયો અને ખસરા સામે રક્ષણ આપશે. અને આ યોજનાને મિશન ઇન્દ્રધનુષ શા માટે કહેવામાં છે? તો 7 અલગ અલગ પ્રકારના રોગો સામે 7 પ્રકારની રસી આપવામાં આવતી હોવાથી આને મિશન ઇન્દ્રધનુષ યોજના કહે છે. તો ફ્રેન્ડ વિડીયો ગમે તો અચૂકથી લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. તો ફ્રેન્ડ નેક્સ્ટ વિડીયો સાથે મળીશું.